હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ પ્લેન્સ વિશે વાત કરીશું. આપણે સૌ જોઈ ગયા તે મુજબ તમે અત્યાર સુધી ત્રણ પ્લેનથી પરિચિત છો. એક છે હોરિઝોન્ટલ પ્લેન, જેને આપણે એચપી કહેશું, અને બીજું છે વર્ટિકલ પ્લેન, જેને આપણે વીપી કહેશું. આ બંને પ્લેન જે છે એ પ્રિન્સિપલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા ત્રણ વધારાના એટલે કે ઓક્ઝિલરી પ્લેન્સ પણ હોય છે, જેની વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. એમાં પહેલું છે ઓક્ઝિલરી વર્ટિકલ પ્લેન, એનું ટૂંકું નામ એવીપી પણ છે. તો એવું તો એ પ્લેન કેવું હોય તો તમે જોઈ શકો છો કે ઓક્ઝિલરી વર્ટિકલ પ્લેન છે એ એચપીને પરપેન્ડિક્યુલર છે અને વીપી સાથે ખૂણો બનાવે છે. રાઈટ, અગેઇન ઓક્ઝિલરી વર્ટિકલ પ્લેન એ એવું પ્લેન છે જે એચપીને પરપેન્ડિક્યુલર છે અને વીપી સાથે ખૂણો બનાવે છે. તો હવે ઓક્ઝિલરી ઇન્ક્લાઇન પ્લેન, જેનું ટૂંકું નામ એઆઈપી પણ છે, એ કેવું હશે? તો ફિગર ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઓક્ઝિલરી ઇન્ક્લાઇન પ્લેન જે છે એ વીપીને પરપેન્ડિક્યુલર છે અને એચપી સાથે ખૂણો બનાવશે. અગેઇન ઓક્ઝિલરી ઇન્ક્લાઇન પ્લેન છે જે વીપીને પરપેન્ડિક્યુલર છે અને એચપી સાથે ખૂણો બનાવશે. રાઈટ, હવે છેલ્લું પ્લેન જે છે એ પ્રોફાઇલ પ્લેન છે, જેનું ટૂંકું નામ પીપી છે. એ કેવું હશે? એ આકૃતિ ઉપરથી સમજાઈ જવું છે કે એ પ્લેન છે એ એચપી અને વીપી બંનેને પરપેન્ડિક્યુલર હશે. રાઈટ, પ્રોફાઇલ પ્લેન જે છે એ કેવું હશે? એચપી અને વીપી બંનેને પરપેન્ડિક્યુલર. તો હવે આપણે જે આગળનો ટોપિક જે ભણવાનો છે, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ, એની અંદર આપણે આ મેઇન ત્રણ પ્લેનની વાત અથવા તો ત્રણ પ્લેન જે છે કન્સિડર કરવાના છે. આપણને ખબર છે એમ વીપી, એચપી અને ત્રીજું પ્લેન છે પ્રોફાઇલ પ્લેન પીપી. રાઈટ, તમને ખબર હશે હંમેશા હું ક્લાસમાં વાત કરતો હોઉં છું કે વીપી ઉપર હંમેશા ફ્રન્ટ વ્યૂ જે છે એ પ્રોજેક્ટ થાય, એચપી ઉપર જે છે એ ટોપ વ્યૂ પ્રોજેક્ટ થશે, અને હવે જે નવા વ્યૂ જે આવે છે એ છે સાઇડ વ્યૂ. એ સાઇડ વ્યૂ જે છે એ પ્રોફાઇલ પ્લેનમાં પ્રોજેક્ટ થશે. રાઈટ, વધારાની વિગત જે છે એ નવા વિડીયોમાં શેર કરીશ. થેન્ક યુ.